हेलो स्टूडेंट्स, ग्रेट नाइन साइंस के अंदर हम आपके चैप्टर नंबर 8 गति फिजिक्स में मस्त चैप्टर्स है यानी शुरुआत करवा जा रहे हैं। आ गति के अंदर एक नवा कांसेप्ट तुमने बनवाने पर मजा आवशे, एवा एग्जांपल्स तुम्हारे सामने आसे कि जे तुम घरे बैठा पण જોઈ શકશો અને એનો અવલોકન એનું જે પણ ઓબ્ઝર્વેશન હશે એ તમે જાતે જ એને નોંધી શકશો તમારી નોટબુકની અંદર। ઓકે, બહુ જ મસ્ત ચેપ્ટર છે। તો આજના વિડિયોની અંદર આપણે ત્રણ ટોપિકને કવર કરવાના છે કે પ્રસ્તાવના ગતિનું વર્ણન કેવી રીતે કરીશું અને સુરેખ પદ પર ગતિ કે એનો જ એક સબ ટોપિક છે સેકન્ડ પોઈન્ટનો। ઓકે, તો હવે પ્રસ્તાવના એનો મતલબ એ થાય છે કે આપણે ગતિ જે ચેપ્ટર છે એના વિશે ઇન્ટ્રોડક્શન મેળવીએ કે એક્ચ્યુઅલીમાં આ જે ગતિ છે। ચલો હવે શરૂઆત કરીએ કે આપણે ઘણા બધા પદાર્થો જે દિવસ દરમિયાન કે જે આપણે ડેઈલી લાઈફમાં તમે તમારા 24 કલાકનો જે દિવસ છે એને ઓબ્ઝર્વ કરો કે તમે આજુબાજુમાં કેટલા એવા બધા પદાર્થો છે કે જે તમે ગતિ કરતા જુઓ છો। ફોર એન એક્ઝામ્પલ, તમે ઘરે બેઠા છો તો પંખો તમારો ફરે છે, ઓકે, જે પંખો ફરે છે તે ગતિ કરે છે। માની લો તમારા ઘરે બાલ્કની હોય અને બહારનો જે મેઇન ડોર છે તમારો દેખાતો હોય તો જે પણ વાહનો ગતિ કરતા હોય છે વાહનો ગતિ કરે છે। ત્યારબાદ તમારા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેટ થાય છે એ બી તો ગતિમાં છે। રુધિરનું વહન થવું એ નંબર 4। આપણે કહીએ કે જે હવા વહે છે, હવા જે વહે છે અથવા તો પવન વહે છે, જે બંને વહેતી હવાને ગતિમાન હવાને પવન કહીએ, તો આટલી બધી જેટલી પણ આપણે જોઈએ છે વસ્તુઓ એ ઘણી બધી ગતિમાં હોય છે। ઓકે, તો આપણે આ ગતિમાં છે જેટલા બી એક્ઝામ્પલ્સ ને આપ્યા એ ગતિમાં છે કયા બેઝિસ ઉપર કહી શકાય કે કયું એવું કારણ છે કે જેનાથી તમે આ વસ્તુઓની ગતિમાન ધારો છો। તો એક વ્યાખ્યા છે ગતિની અથવા તો ગતિમાન પદાર્થની, ગતિની વ્યાખ્યા આપણે સમજીએ કે સમયની સાથે જો પદાર્થ સમયની સાથે જો પદાર્થ પોતાનું સ્થાન બદલે છે પોતાનું સ્થાન બદલે એને શું કહેવાય? ગતિ। ઓકે, ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે એક મેઇન રોડ ઉપર, ઓકે, મેઇન રોડ છે અને એ રોડની ઉપર આપણે ચાલીએ છીએ કે વાહનો ચાલે છે તો એ શું થાય છે કે સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે। માની લો આ પોઈન્ટ ઉપર અત્યારે કોઈ એક વ્યક્તિ ઉભા છે અને એ ચાલવાની શરૂઆત કરે છે, માની લો વાગ્યા છે 12, બપોરના 12 વાગ્યા છે, ઓકે, અને 12 વાગે ચાલવાની શરૂઆત કરે, લગભગ એ કેટલું અંતર કાપે છે? 10 મીટર લે, કેટલા સમયની અંદર આપણે લઈ લઈએ માની લો 5 મિનિટ તો વધારે લઈએ, પણ માની લો 12 અને 2, ઓકે, 12 ને 2 પીએમ એટલે આ પોઈન્ટ ઉપર આવે, માની લો આ પોઈન્ટને આપણે નામ આપીએ બી અને આ જે પોઈન્ટ શરૂઆત કરેલી પોઈન્ટને નામ આપીએ એ, તો એ થી બી સુધી પહોંચવામાં એમણે 2 મિનિટનો સમય લીધો, મતલબ કે સમયની સાથે એમનું સ્થાન શરૂઆતમાં આ સ્થાને હતું, પછી અહીંયા આવે, પછી અહીંયા આવે, પછી આટલે, અને એમ કરતા પોઈન્ટ બી સુધી પહોંચે છે એને આપણે કહીશું કે સમયની સાથે જો પદાર્થ પોતાનો સ્થાન બદલે તો એને શું કહી શકાય? ગતિ કરી રહ્યો છે એમ કહી શકાય। ઓકે, હવે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ગતિ જે આપણે કહીએ છીએ કે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે એનો મતલબ છે કે એ કોઈની સાપેક્ષે ગતિ કરી રહ્યો છે। ઓકે, ચલો ફોર એન એક્ઝામ્પલ તમને આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે આપણે જઈએ છીએ ટ્રેનમાં, ઓકે, ટ્રેનમાં જઈએ છીએ
આપણી દિશા જે નક્કી કરવાની છે અથવા તો જે બાજુ આપણે જઈ રહ્યા છીએ એની વિરુદ્ધ બાજુ ઝાડ અને જે પણ પોલ્સ છે જે પણ થાંભલા છે જઈ રહ્યા છે પણ એક્ચ્યુઅલીમાં જો જઈએ બહાર તો એ ગતિ કરી રહ્યા હોતા નથી એટલે આપણને શું લાગે કે એ બહારના જે પણ વસ્તુ છે ગતિમાં કેમ લાગે છે કેમ કે એ પદાર્થની સાપેક્ષે આપણે આ પદાર્થ આપણે એને ગતિ કરી રહ્યા મતલબ ઝાડની સાપેક્ષે હું ગતિ કરી રહ્યો છું ગતિમાન પદાર્થ હંમેશા આપણે સાપેક્ષમાં જ કહી શકીએ પછી કોઈ ભી આપણે ગતિમાન છે એવું કઈ રીતે માની લો એમ કહું બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે કે પૃથ્વી ગતિમાન પ્રતિમા કરે ગતિમાં છે તો એ કઈ રીતે તમે એને સાબિત કરી શકો તો કે જે સૂર્યાસ્ત અને સૂર્યોદય થાય છે ઋતુઓ બદલાય છે બરોબર એના પરથી તમે એને કહી શકો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એટલે એક જે 12 કલાકનો સમય છે બરોબર 12 કે 13 કલાક એ સમય દરમિયાન અજવાળું હોય છે બીજા સમય દરમિયાન રાત્રિ હોય છે ઓકે ઋતુઓ બદલાય છે આ બધા જ એક્ઝામ્પલ શું કરશે કે પૃથ્વી સૂર્યની આજુબાજુમાં ગતિ કરી રહી છે સાથે સાથે પોતાની ધરી ઉપર પણ ફરી રહી છે ઓકે તો કોઈની સાપેક્ષે જ્યારે આપણે દર્શાવીએ કે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ફોર એન એક્ઝામ્પલ હું એમ કહું કે આ જે ચોક છે એ આ ડસ્ટરની સાપેક્ષે આ ગોળ ફરી રહ્યો છે તો ડસ્ટર અત્યારે કેવું છે સ્થિર છે પણ મારે હું એમ કહું કે આ બંને ડસ્ટર અને ચોક એક જ સાથે ગતિ કરી રહ્યા છે સમજો તમે કે આ જે ફેસ છે ડસ્ટરનો એ જ ચોકની સામે આવે છે તો હંમેશા જ્યારે બંને ગતિ કરશે તો એક જ ફેસ મતલબ મારે ફોર એન એક્ઝામ્પલ એમ કહો કે ડસ્ટર આ રીતનું છે હવે ચોક આમ ગોળ ફરીને આવે બરોબર આ પોઈન્ટ ઉપર આવે તો એને આ વ્હાઈટ ફેસ એનો દેખાવાનો પાછળ છે તો એને બ્લેક ફેસ દેખાવાનો જ્યારે ડસ્ટર એકદમ સ્થિર છે ત્યારે પણ જ્યારે બંને મુવમેન્ટ કરે સપોઝ ચોક બી મુવમેન્ટ કરે છે અને ડસ્ટર બી મુવમેન્ટ કરે છે તો ડસ્ટરને માત્ર આ ફેસ જ દેખાશે તો ડસ્ટર અને ચોક બંને એકબીજાની સરખામણીએ કેવા છે સ્થિર છે સમજો તમે ગતિ જો સમજવી હોય કોઈ બી પદાર્થની તો એક પદાર્થ સ્થિર હોય અને બીજો ગતિમાં હોય તો જ તમને એવું લાગશે કે બંનેમાંથી કોઈ એક પદાર્થ ગતિ કરી રહ્યો છે સમજો કે આપણે ટ્રેનમાં બેઠા છે કે બસમાં બેઠા છે કે કારમાં બેઠા છે કે વ્હીકલ ટુ વ્હીલર પર જઈ રહ્યા છે બીજા પદાર્થો આપણને ગતિ કરતા કેમ લાગે છે કારણ કે એમની સાપેક્ષે આપણે ગતિ કરી રહ્યા છીએ ઓકે એ પોઝિશન ઉપર એમના એમ જ છે આપણે પોઝિશન બદલી રહ્યા છે સમજો તમે ધ્યાને ઓકે એટલે આ વસ્તુ હોય છે ગતિની ઓકે ચલો બીજી એક વસ્તુ આ જે મેં તમને પોઈન્ટ કીધો એ છે કે એક વ્યક્તિની સાપેક્ષે જે પદાર્થ ગતિ કરતો હોય એ બીજા વ્યક્તિની સાપેક્ષે ગતિ કરતો હોય એવું શક્ય નથી મતલબ એવું હોય ના હોય જ એવું નહીં ના પણ હોય શક્યતા છે કે એ પોસિબલ ના પણ હોય ઓકે જે મેં તમને એક્ઝામ્પલ આપી ચોક અને ડસ્ટર ઓકે બીજી એક વસ્તુ આની અંદર તમને સમજાવવાની કે હવે તમે ઘરમાં બેઠો છો તો હવે આ તમારી જે દિવાલો છે ક્લાસની અને તમારા રૂમની બરોબર એ ગતિ કરે છે તમે કહેશો ના સર એ તો કઈ સ્થિર છે એમ એમ ગતિ કરતી વસ્તુ દેખાય નહીં પણ એકચ્યુઅલીમાં જો હું એમ કહું કે આપણે બસમાં બેઠા હોઈએ ઓકે બસ ગતિ કરે છે તો આપણે બી ગતિ કરતા થઈ ગયા એમ કહેવાય કે નહીં રાઈટ તો પૃથ્વી ગતિ કરે છે તો પૃથ્વીમાં રહેલો દરેક પદાર્થ બી ગતિ કરે છે એવું સાબિત થાય કે નહીં તો તમને કેમ એ સ્થિર લાગે છે કારણ તમે પણ પૃથ્વી ઉપર જ છો પૃથ્વીની સાથે તમે પણ ગતિ કરો છો એ દિવાલ પણ ગતિ કરે છે તો બંને પદાર્થ કેવા થઈ ગયા એકબીજાની સાપેક્ષે સ્થિર થઈ ગયા ખ્યાલ આવ્યો સેમ વસ્તુ બસની અંદર જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે થાય બસની અંદર બેઠા હોઈએ તો બીજા મુસાફરો આપણે આગળ જાય એવું લાગે ના યાર એ જસ્ટ કોમેડી વસ્તુ છે કે આપણે બસમાં આપણી બાજુ બેઠું હોય બરોબર ડ્રાઈવર 60 કે 70 ની સ્પીડે ચલાવતા હોય કાર કે બસ મોટી હોય તો આપણે બી એટલી ગતિ જઈએ છે બાજુવાળા બી એટલી ગતિ જાય છે એ આગળ આગળ જાય આપણે પાછળ થઈ જઈએ કાં તો આપણે આગળ જઈએ પેલા પાછળ થઈ જઈએ એવું બધું નથી એ આપણને સ્થિર જ લાગે છે પણ હા બસની બહાર કે કારની બહાર કોઈ બી હશે એને આપણે ગતિ કરતા લાગશું કારણ કે એ આપણા જેટલી ગતિ એની પણ આપણાથી ઊંચી કે વધારે ગતિ એ મુવમેન્ટ કરે છે સમજ્યા તમે આ એક વસ્તુ છે ગતિની અંદર ઓકે તો આ એક એક્ઝામ્પલ પછી બીજી એક વસ્તુ આની અંદર એ છે કે
गति ना घनी वक्त फायदा भी है कि વધારે પડતી ગતિ હોય તો ફાયદો શું છે કે તમે એનું પાણીની વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકો પાણીની વિદ્યુત ઊર્જા એટલે કે હાઇડ્રો પાવર સ્ટેશન કે જ્યાં આગળ પાણીની જે સ્થિત ઊર્જા હોય એને ગતિમાન ઊર્જામાં કન્વર્ટ કરીને ટર્બાઇન ઉપર ફેંકવામાં આવે ટર્બાઇન ફરે એની સાથે જનરેટર કપલ કરેલું હોય કે જેથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય પણ જો એ જ ગતિ પૂર્ણ થઈ જાયગી તો પછી જાન હાની થવાના 100% ચાન્સીસ છે વાવાઝોડું આવી ગયું ઓકે એટલે બેનિફિટ ભી છે દરેક વસ્તુનો નુકસાન ભી છે સો આઈ ગો હવે બીજો પોઈન્ટ ચાલુ કરીએ ગતિનું વર્ણન ગતિનું વર્ણન હવે આ જ વસ્તુ જે મેં આપણા પ્રસ્તાવનામાં રિપીટ કરી એ જ વસ્તુ થોડા એક્ઝામ્પલ થી તમને સમજાવીશ એક્ઝામ્પલ મેં કીધું છે હવે માની લો કે તમને કોઈ એડ્રેસ પૂછે બરોબર તમને કોઈ એડ્રેસ પૂછે કે અહીંયાથી આપણે આ ઘર ક્યાં આવેલું છે આ સોસાયટી ક્યાં તો તમે શું કહો કે આગલા સર્કલેથી ડાબી બાજુ અથવા આગલા સર્કલેથી 2 કિલોમીટરના અંતરે છે બરોબર જો તમારા બુકની અંદર એક્ઝામ્પલ આપણે માની લો એક સ્કૂલ હોય અને એક હોય રેલવે સ્ટેશન એક હોય રેલવે સ્ટેશન આ બંને વચ્ચેનું અંતર છે 2 કિલોમીટર અને ગામડામાં તો ભૂલ પડી હોય કે રેલવે સ્ટેશન થી એને એના ઘરે જવું છે તો સ્કૂલ આવે લોકો હોય બે વ્યક્તિ હોય સ્કૂલ આવે બરોબર અને એક જે ભૂલો પડ્યો છે વ્યક્તિ એ પૂછે કે ભાઈ રેલવે સ્ટેશન ક્યાં છે તો કે સ્કૂલ આવે આપણે જ્યાં ઉભા છે ત્યાંથી 2 કિલોમીટર તો આપણે શું કીધું આપણી અનુકૂળતા પ્રમાણે સ્કૂલ ને એઝ અ રેફરન્સ પોઈન્ટ લઈ લીધો સ્કૂલ થી 2 કિલોમીટર રેફરન્સ પોઈન્ટ જેને આપણે સંદર્ભ કીધું કોના સંદર્ભમાં 2 કિલોમીટર છે તો કે સ્કૂલના સંદર્ભમાં હવે મારી કોઈ ત્રીજો વ્યક્તિ હોય ઓકે અહીંથી થોડા આટલા પગલા ચાલશો ત્યાં આગળ એક હોસ્પિટલ આવશે ને હોસ્પિટલ થી 1.5 કિલોમીટર છે તો એના માટે રેફરન્સ પોઈન્ટ અલગ થઈ ગયો સંદર્ભ બિંદુ અલગ થઈ ગયો ઓકે આ સમજવાનું છે સંદર્ભ બિંદુ ઓકે ચલો હવે આપણે જઈએ આગળ એ જે ટોપિક છે થોડો અઘરો છે પણ ધ્યાન આપજો અહીંયા સૂર્ય પથ પર ગતિ સૂર્ય પર આ સૌથી ઈઝી છે બહુ જ એકદમ ઈઝી ગતિ છે આમાં કોઈ જ એટલા હાર્ડ કેલ્ક્યુલેશન્સ આવતા નથી બહુ જ ઈઝી છે ફોર એન એક્ઝામ્પલ આપણે એક ગ્રાફ પ્રોપર એક લાઈન પ્રોપર કે જેમાં અમુક આપણને માપ આપેલા છે ओके माने लो 5 किलोमीटर 10 किलोमीटर 15 20 25 30 35 40 અને 45 આ છે કિલોમીટર એક વ્યક્તિ જે કોણ છે તો કે આપણો બબલી ઓકે બબલી શું કરે છે કે આ પોઈન્ટ ઓ આગળથી પોઈન્ટ કયો છે પોઈન્ટ ઓ થી શરૂઆત કરે છે ચાલવાની ઓકે પોઈન્ટ ઓ થી શરૂઆત કરેલ ચાલવાની સૌથી પહેલા એ બ્રેક લે છે પોઈન્ટ સી ઉપર ત્યાં આગળ પોઈન્ટ સી ઉપર પછી થોડા સમયમાં એને એના ઓળખીતા મળી જાય છે 5 કિલોમીટર લઈને પોઈન્ટ બી ઉપર એને પહોંચવાનું ક્યાં છે અહીંયા પોઈન્ટ એ ઉપર 45 કિલોમીટર એને વોક કરવાની છે બહુ જ વજનદાર વ્યક્તિ છે બગલી અને ડોક્ટરે કીધું છે કે એક જ દિવસમાં આપણે બધું વજન ઉતારવાનું છે એટલે શું કરવાનું છે કે તું ભાઈ 45 કિલોમીટર ચાલી પાછો ઘરે આ એક દિવસના 90 કિલોમીટર ચાલી પાછો આવવાનું છે એવો ટાર્ગેટ ડોક્ટરે બગલીને આપ્યો છે એટલે બગલી શું કરે છે ચાલવાની શરૂઆત કરે છે એના ઘરેથી પોઈન્ટ 0 થી શરૂઆત કરે 0 થી 5 10 15 20 25 30 35 40 45 એમ કરતો કરતો પહોંચી જાય છે પછી પાછો આવે છે પોતાના ઘરે હવે બીજી વસ્તુ સમજો બબલીએ જે અંતરકાપીમાં કઈ રીતનું સમજવાનું છે બે વસ્તુ સમજવાની છે એક છે કેટલું અંતરકાપ્યું એ અને કેટલું સ્થાનાંતર થયું એ ઓકે ચલો એક સ્ટોરી ની સમજીએ કે બબલીને ડોક્ટરે કીધું બેટાને વજન ઓછું કરવાનું છે એક જ દિવસમાં મતલબ એક જ વારમાં તો બબલીએ શું કીધું કે તું 45 કિલોમીટર ચાલી જા એટલે પહેલું અંતર એને કેટલું કાપ્યું ઓ થી એ કેટલું છે 45 કિલોમીટર કેટલું કાપ્યું 45 કિલોમીટર હવે અહીંયા પહોંચી ગયો ઓકે આ સી બી બધા બિંદુઓને ક્રોસ કર્યા પછી જે પણ અવરોધ બધાને ક્રોસ કર્યો અને પહોંચ્યો ક્યાં પોઈન્ટ એ આવે કેટલા કિલોમીટર 45 કિલોમીટર પછી હવે એને ઊર્જા અડધો કામ મારું પૂરું થઈ ગયું તો હવે એને થોડી વધારે એનર્જી મળી ગઈ પણ પાછો આવવાનું શરૂ કર્યું બી ઉપર એટલે શું થયું થોડી એનર્જી ઓછી થઈ તો ક્યાં આવ્યો એ થી બી ઉપર એ થી બી ઉપર કેટલું અંતર છે આપણે જો માપીએ
આ 5 કિલોમીટર અહીંયા 5 બીજા 5 આ 5 અને આ 5 ટોટલ કેટલા કિલોમીટર બીજા કાપ્યા 20 કિલોમીટર આપણે કોઈ ગાડીમાં જઈએ બરાબર માની લો અંબાજી જતા હોય અમદાવાદથી વડોદરા જતા હોય અમદાવાદથી 100 કિલોમીટરનો અંતર હોય તો એમ કહેવાય કે 100 કિલોમીટર કાપ્યું 0 થી 100 ગયા 100 પાછા લીધો આયા તો અંતર કેટલા કિલોમીટરનું કપાયું 200 કિલોમીટરનું કપાયું તો આમાં પણ શું થાય કે બબલીએ પોઈન્ટ ઓ થી શરૂઆત કરીને એ સુધી પહોંચ્યો એનું અંતર હતું 45 કિલોમીટર પાછો આવ્યો ક્યાં સુધી પોઈન્ટ બી સુધી એનું અંતર હતું 20 કિલોમીટર તો ટોટલ હજુ સુધી આને કેટલું અંતર કાપેલું છે 65 કિલોમીટરનું કેટલું અંતર 65 કિલોમીટર અહીંયા રેસ્ટ લીધો પછી પાછો થોડો થાકી ગયો એટલે ક્યાં પહોંચ્યો સી પોઈન્ટ ઉપર એટલે પાછો બીજા 5 કિલોમીટર કાપ્યો એટલે કેટલા વધારો થયો ટોટલ 70 કિલોમીટર કાપ્યા બરોબર બીજા 5 કિલોમીટર વધારો થયો હવે અહીંયા આવીને એનર્જી કેવી થઈ ગઈ એકદમ ઝીરો કે મારે વજન ઉતરે તો આગળ નહીં વધવું ના ઉતરે તો આગળ નહીં વધવું હવે અહીંયાથી આગળનું 40 30 નહીં કેટલા પોઈન્ટ આવીને અટકી ગયો 70 કિલોમીટર આવીને અટકી ગયો બાકીના જે 20 કિલોમીટર હતા એ ઘરેથી પછી કોઈ કે એમ્બ્યુલન્સ આવવાનો લેવા હતો અને ઘરે પહોંચીશ ઓકે તો હવે આ તો એને અંતર કાપ્યું કે બબલીએ કેટલું અંતર કાપ્યું તો કે 70 કિલોમીટર અંતર કેટલું કાપ્યું ઓકે 70 કિલોમીટર પણ હવે કોઈ એમ પૂછે કે બબલી તું તારે ઘરેથી કેટલા કિલોમીટર દૂર છે તો ગણતરી કરો પહેલા 5 બીજા 5 ત્રીજા 5 અને ચોથા 5 તો કેટલા થાય 20 કિલોમીટર તો સ્થાનાંતર સ્થાનાંતર કેટલું કહેવાય 20 કિલોમીટર કેટલું કહેવાય 20 જ કિલોમીટર ઓકે આ વસ્તુ સમજો સ્થાનાંતર એટલે શું થાય કે પ્રારંભિક પોઈન્ટ છે ઓ અને અંતિમ પોઈન્ટ છે સી બંને વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે 20 કિલોમીટર વ્યાખ્યા આપીને આપી શકો તમે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર એટલે 20 કિલોમીટર જેટલામાં આપે છે એની વાત કરું છું ઓકે તો સ્થાનાંતર અને અંતર બંને અલગ અલગ હોય છે એ વસ્તુ મગજમાં રાખવા ની બરોબર ચલો હવે બીજી વસ્તુ આમાં એક છે કે જ્યારે પદાર્થ ગતિ કરી રહ્યો હોય ત્યારે સ્થાનાંતર શૂન્ય હોય છે એવું કહે છે કે જ્યારે પદાર્થ ગતિ કરી રહ્યો હોય ત્યારે સ્થાનાંતર શૂન્ય હોય છે હવે સૌ આ મગજમાં આવું કે આવું કહી રહ્યો પણ ત્યારે કેમ એનું કારણ છે પ્રારંભિક પોઈન્ટ નક્કી નથી હોતો અંતિમ પોઈન્ટ નક્કી નથી હોતો સમયની સાથે પદાર્થની ગતિ કન્ટિન્યુઅસ બદલાયા કરે છે સમજા એટલે સ્થાનાંતર કેવું થઈ જાય છે ઝીરો ક્યારે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે પણ જો પ્રારંભિક પોઈન્ટ થી અંતિમ પોઈન્ટ સુધી આવીને ઉભો રહી ગયો તો શું થાય કે લઘુત્તમ અંતર કોની વચ્ચેનું પ્રારંભિક પોઈન્ટ થી લઈને અંતિમ પોઈન્ટ સુધી ઓકે આટલું સમજો તો આટલે સુધી રાખી આઈ હોપ કે વિડિયોમાં ખબર પડી હશે જો ના ખબર પડી હોય તો નોટ ડાઉન કરીને રાખજો ચોપડીમાં જેટલું પણ ચાલ્યું છે ફરીથી કવર વાંચી જજો એટલે ડાઉટ્સ ક્લિયર થઈ જશે સ્ટીલ ના થાય તો પછી હું છું થેન્ક યુ સો મચ મળીએ નેક્સ્ટ વિડિયો